जायंट पीपल्स फाउंडेशन पाटण अने जायंट पाटण सहियर आयोजित पदग्रहण शपथ विधि समारंभ 2023 खोडियार माताजीना मंदिर खाते योजायो हतो। शपथविधि समारंभ 2023 ना नवीन युक्त प्रमुख तरीके राजेंद्र कुमार पटेल અને સહ્ય ટીમના પ્રમુખ તરીકે ભાવનાબેન પટેલ અને તેઓની ટીમે પદગ્રહણ શપથવિધિ સમારંભ નિર્દેશ ટ્રસ્ટીઓની મિશ્રામાં કર્યો હતો। વિવિધ પ્રોજેક્ટમાં સહભાગી થનાર તમામ ગ્રુપના સભ્યો અને દાતાઓનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સહ્ય ટીમના નવનીત પ્રમુખ ભાવનાબેન પટેલ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગત વર્ષે ઇન્ચાર્જ તરીકેનો પ્રમુખનો કારોબાર સંભાળતા હતા, જે હવે પ્રમુખ તરીકેનો ચાર્જ જાયન્ટ્સ પાટણે તેઓની પર ભરોસો રાખીને આપવામાં આવ્યું છે। ત્યારે તેઓ જાયન્ટ્સ પાટણના વિશ્વાસ પર ખરા ઉતરવાની વાત જણાવી જાયન્ટ્સની સેવાકીય પ્રવૃત્તિઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી અને આગામી સમયમાં લોક ઉપયોગી અને છેવાડાના લોકોને મદદરૂપ થાય તેવા પ્રોજેક્ટ કરી જાયન્ટ્સ પાટણની સેવાઓને જનજન સુધી પહોંચાડવા તત્પરતા દર્શાવી હતી। જાયન્ટ્સના નવી નિયુક્ત પ્રમુખ રાજેન્દ્ર કુમાર પટેલે પણ શપથવિધિ કર્યા બાદ આગામી સમયમાં પોતાના પ્રોજેક્ટ અંગેની આછેરી ઝલક આપી લોકસેવાના કાર્યો કરવાની ઉપસ્થિતિ મહેમાનો અને લોકોને ખાતરી આપી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં જાયન્ટ્સ પાટણના સભ્યો અને મહેમાનો ઉપસ્થિત રહી પદગ્રહણ શપથવિધિ સમારંભને સફળ બનાવ્યો હતો। આ પહેલા મેં 6 મહિના અગાઉ પણ પ્રમુખ પદ સ્વીકારી કામગીરી કરી હતી, પણ હવે કાયદેસર રીતે મને આજે પ્રમુખ પદ પ્રાપ્ત થયું છે અને જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશને જ્યારે મને આ જવાબદારી સોંપી છે તો એ જવાબદારી હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ એવી હું ખાતરી આપું છું। જાયન્ટ્સની સેવાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડીશ એવી હું પાયેદરી આજે તમને આપું છું। શક્ય સેવા હું કરવા માટે અત્યારે તત્પર છું અને આમે પણ શ્રીમદ્ ભાગવતમાં મનુષ્ય ધર્મના 10 એવા લક્ષણો આપેલા છે, જેમાં શીલ, ક્ષમા, શ્રદ્ધા અને એની સાથે સેવા પણ જોડાયેલી છે। મનુસ્મૃતિમાં પણ 10 લક્ષણો આપ્યા છે, તેમાં પણ એમને સેવાને સ્થાન આપ્યું છે અને માણસ તરીકે જ્યારે આપણને ભગવાને વિશેષ બનાવ્યા છે, આમ તો બધા જ પ્રાણીઓનું ભગવાને સર્જન કર્યું છે પણ માણસને એક વિશેષ જવાબદારી સોંપી છે, બુદ્ધિ આપી છે, કલ્પના શક્તિ આપી છે અને એના આધારે હું આગળના કાર્યો કરીશ, પણ મારો બેસ્ટ ટ્રાય કરીશ। મારા ગ્રુપે મારા ઉપર વિશ્વાસ મૂકી મને પ્રમુખ તરીકે નિયુક્ત કરી અને મારી આજે શપથવિધિ કરી એ બદલ હું ગર્વ અનુભવું છું અને એમનો આભાર માનું છું। અને નટુભાઈ ભલે પ્રમુખ તરીકે ઉતરી ગયા પણ એ મારા ગ્રુપ અને મારા નટુભાઈની સાથે થઈ અને નટુભાઈના જેવી જ અમે પ્રવૃત્તિ આગળ વધી અને સરસ રીતે નિભાવીએ એવી આશા રાખું।